નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત કરીશું રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમની. રાજ્યવાસીઓ થઈ જજો સાવધાન, ઓગસ્ટના અંતમાં વરસાદ બોલાવશે ભૂકા. ડબલ ડિજિટમાં ખાબકશે વરસાદ. મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા જોવાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જોરદાર આગાહી કરી છે. તો ચાલુ મહિનામાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીનું અનુમાન, આગામી સપ્તાહમાં સારામાં સારો વરસાદ થશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાત પાસે છે. 22, 23 અને 24 આ 3 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ભાલ પંથકમાં વરસાદ થશે. આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે. આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી, જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્ર દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયા કાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે અને 24-25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે અને દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં અરબ સાગરનું સર્ક્યુલેશન નબળું પડશે. જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે. એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર પહોંચશે. ત્યાં જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડી અને શિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. અને આ જે વરસાદની સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ બોલાવશે ભૂકા. અનેક વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદની શક્યતા. ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનોનો, ઓગસ્ટનો જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે. મોટાભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે, એટલે કે 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે આવનારા દિવસની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા અમને દેખાઈ રહી છે. તો 24 થી 27 ઓગસ્ટ અનરાધાર વરસાદની વકી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી, રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. 24, 25, 26, 27 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. પંચમહાલ, વડોદરામાં 3 થી 4 ઇંચ વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને
પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ 3-4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગોમાં પણ 3-4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પછી કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ એકાદ જગ્યાએ 7-8 ઇંચ અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્યપ્રદેશમાં 10 ઇંચ જેવો વરસાદ ક્વચિત થઈ શકે. સાબરકાંઠાના ભાગોમાં 4 ઇંચ વરસાદની સંભાવના, મહેસાણા વિસ્તારમાં 3-4 ઇંચ વરસાદની સંભાવના. સાબરકાંઠાના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા ભાગમાં 2-3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 5-6 ઇંચ વરસાદ જેવો થઈ શકે અને મહેસાણાના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા આ ભાગોમાં 23, 24, 25, 26 અને 27માં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો જળાશયમાં પાણી આવતા હશે, એટલે જનધને કાળજી રાખવાની રહેશે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા ખોલવાની સ્થિતિ 23 શક્યતા રહેશે. અમદાવાદમાં પણ 23 સપ્ટેમ્બર સુધી 24-25 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. તો બે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભૂકા બોલાવી દેશે. હવામાન નિષ્ણાતોનું વરસાદ અંગેનું અનુમાન છે ઓગસ્ટમાં જુલાઈની જમાવટની યાદ અપાવશે. કેટલાક ભાગોમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. તો મેપના માધ્યમથી સમજીએ કે આ બંને સિસ્ટમ ગુજરાતમાં કઈ રીતે વરસાદ લાવશે. તો પહેલી આ સિસ્ટમ જુઓ, આ છે બંગાળની જે ખાડી છે ત્યાંથી આ જે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને એ ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહી છે. એટલે આ જ્યારે સિસ્ટમ 23-24 તારીખે ગુજરાતની આસપાસ, એટલે કે આ મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં સુધી આવશે અને ત્યારબાદ એક અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો ત્યાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે જે મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી ખંભાતના દરિયા કિનારાની આસપાસ અત્યારે જોવા મળી રહ્યું છે અને આ ધીરે ધીરે આવનારા 2 દિવસમાં આગળ વધશે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ સર્ક્યુલેશનની અસર જોવા મળશે. હવે આ બંને સિસ્ટમ, આ જે બંગાળની ખાડીથી આવી રહેલી આ સિસ્ટમ કે જે મધ્યપ્રદેશના જે ગુજરાત સાથે જોડાયેલા જે ભાગો છે, જેમાં પંચમહાલ છે, ગોધરા છે, દાહોદ છે, ડાંગ છે, આ જે વિસ્તારો છે ત્યાં આગળ આવશે અને બીજી અરબ સાગરની આ સિસ્ટમ છે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે. આ બંને સિસ્ટમ જ્યારે ગુજરાતમાં ભેગી થશે એ તારીખ છે 24, 25, 26 અને 27. આ 4 દિવસ આટલા જે ભાગો છે એમાં ધોધમાર વરસાદ, એટલે કે ડબલ ડિજિટમાં વરસાદ થાય એવી શક્યતા હવામાન વિભાગના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ખાસ કરીને 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ થશે, જેમાં મધ્ય ગુજરાતનો ભાલ પ્રદેશ છે, સુરત છે, ખંભાત છે, સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો જે છે એમાં દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો આખો જે પટ્ટો છે ત્યાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. હવે આગળ વધીએ, વાત કરીશું ખાતરની પરોજણની. ખાતર ઉત્પાદન કંપનીઓના ટેગિંગને લઈ વેપારીઓ અને ખેડૂતો આમને સામને આવી ગયા. ફર્ટિલાઇઝર કંપનીઓ યુરિયા સાથે કેમિકલયુક્ત ખાતરનું ફરજિયાત વેચાણ કરવા ટેગિંગ કરી રહી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કંપનીઓના ટેગિંગને કારણે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે. સમગ્ર મામલાને લઈ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના એગ્રો ઇનપુટ ડીલર્સની ગોધરામાં બેઠક થઈ, જેમાં ફરજિયાત ટેગિંગનો વિરોધ કરવામાં આવ્યો. મહત્વનું છે કે ખેતી નિયામક અધિકારી દ્વારા ટેગિંગ ના કરવા માટે પરિપત્ર કરાયો છે, છતાં કંપનીઓ પરિપત્રને ઘોડીને પી જતી હોય એવું લાગી રહ્યું છે. વેપારીઓએ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, સાથે જ દાહોદ જિલ્લામાં એક રેક પોઈન્ટની ફાળવણી કરવાની માગણી કરી, જેથી ખાતરનું વિતરણ ઝડપી અને સરળ થઈ શકે. કૃષિ સચિવનો એક લેટર છે કે ભાઈ તમે કોઈ ટેગિંગ કરી શકો નહીં, તેમ છતાં કંપનીઓ અમને એ રીતે ટેગ કર્યા સિવાય માલ આપતી નથી, તો અમારો ધંધાનું પણ શું અને ખેડૂતોના પાકનું પણ શું? જો આ રીતે ખેડૂતોનો પાક બગડશે, ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થશે, જેની અંદર ફક્ત 5 કે 6 કંપનીઓના લીધે લાખો લાખો કરોડો ખેડૂતોનો અને હજારો વેપારીઓનો આ પ્રશ્ન છે. અમારા જિલ્લામાં બાય રોડ એલોગેશન વધુ ફાળવે, તેમજ જે બાય રેક આવતું હોય
તો અમારા દાહોદ જિલ્લામાં શરૂઆતમાં રેક પોઈન્ટ હતો જે અમુક કારણોસર બંધ થઈ ગયો છે, તો એ રેક પોઈન્ટ ફરી ચાલુ થાય તો અમારા દાહોદ જિલ્લામાં જે ખાતરની જરૂરિયાત રહે છે એ સમયસર પૂરતી થઈ અને ખેડૂતોને સમયસર ખાતર મળે તેની હું આપ સાહેબને વિનંતી કરું છું. ખાતરમાં ટેગિંગને લઈ રાજનીતિ ગરમાઈ ગઈ છે. ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકાર પર આક્ષેપ કર્યા તો મહેશ કસવાલાએ વળતો પ્રહાર કર્યો. તમે ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા પધરાવવા માટે વિક્રેતાઓને ફરજ પાડો છો. દાખલા તરીકે જીએસએફસીની જે ગોડાઉનમાંથી ગાડી ભરાઈને નીકળે છે ત્યાં 4 બોરી દીઠ 1 નેનો યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલો ફરજિયાત ક્યાંથી આપવામાં આવે છે. જે પ્રકારે કોંગ્રેસના લોકો નેનોનો વિરોધ કરે છે, હવે પછીનો યુગ છે એ નેનોનો છે, અને જે પ્રકારે કરોડો ખેડૂતો આજે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરતા થયા છે, આવનારા સમયની અંદર એના કારણે નવી ખેતીની અંદર કૃષિની અંદર નવી ક્રાંતિ આવે છે. બનાસકાંઠાના વડગામના ચાંગવાડાની વરવાડિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ થયો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે માર માર્યાનો આક્ષેપ થયો. શાળાની દિવાલ પર ચઢીને બેસવાના મામલે પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ થયો. પીડિત વિદ્યાર્થીના કાકાએ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધોરણ 11ના વિદ્યાર્થીને માર મારતા ફરિયાદ નોંધાવી. વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, શાળાની દિવાલ પર ચઢીને બેસતા માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે, હકીકત શું છે આ બનાવમાં? ચોક્કસ પંકજ, આપણે જણાવ્યું કે વડગામના ચાંગાવાડાની વરવાડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરતો મયુર મકવાણા નામનો વિદ્યાર્થી જે શાળાની દિવાલ પર ચડીને બેસ્યો હતો અને ત્યારે પ્રિન્સિપલે માર માર્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થી અને તેના કાકા દ્વારા કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપવામાં આવી છે. તે ઉપરાંત આ વિદ્યાર્થીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે અને આ વિદ્યાર્થીના કાકાનો આક્ષેપ છે કે પ્રિન્સિપલ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે અને માર મારવાનું જે કારણ બતાવવામાં આવ્યું છે તે એવું છે કે શાળાની દિવાલ પર વિદ્યાર્થી બેઠો હતો અને ત્યારે એને માર માર્યો છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. વડોદરાના કેનરા બેંકના મેનેજર તરીકે ઓળખ આપી રાજકોટના ઠગબાજ વિશાલ ઠક્કરે લગાવ્યો સેંકડો લોકોને ચૂનો. 3 કરોડની ઠગાઈ કર્યાનું સામે આવ્યું. જૂના વાહનોને નવા તરીકે વેચવાનો કારસો ઘડી ગોલ્ડ લોનના બહાને લોકો પાસેથી કરોડોનું સોનું પડાવી લીધું. ફક્ત 5 દિવસમાં લોન મળી જશે એવું કહી બારોબાર રૂપિયા ઉપાડી લીધા. કરોડોની ઠગાઈ કરનારો પોલીસના હાથ તો લાગી ગયો, પરંતુ 4 કિલો સોનું અને 34 લાખ રોકડા રિકવર કરવાના હજુ બાકી છે. સુરતના અડાજણમાં રિક્ષા પાર્કિંગ બાબતે એક યુવકને પેટમાં ચપ્પુ મારનારાઓનું પોલીસે સરઘસ કાઢ્યું. અડાજણના રસ્તા ઉપર આરોપીઓનું સરઘસ કાઢતા ગુજરાત સરકાર જિંદાબાદના નારા લાગેલા જોવા મળ્યા. પોલીસે સ્થળ પર આરોપીઓને લઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું. ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું. લોકોમાંથી આરોપીઓનો ડર દૂર થાય તે માટે પોલીસે તેમનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો. કોલકી બાયપાસ રોડ પાસે બાઇક સામે શ્વાન આડે આવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં શ્રમિક પરિવારના 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. શ્રમિક પરિવાર સાથેની એક નાનકડી બાળકી પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ છે. ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદ ખાતે પહોંચી. કોંગ્રેસની ન્યાયયાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આ ન્યાયયાત્રા કાઢવામાં આવી છે. ન્યાયયાત્રા દરમિયાન પ્રજા પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે એક ઘડો રખાયો છે. આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે. આ સમસ્યાને કોંગ્રેસ વાચા આપશે. 23 ઓગસ્ટે ગાંધીયાત્રાથી ચાંદખેડામાં યાત્રાનું સમાપન થશે. આજે અમદાવાદ પહોંચેલી ન્યાયયાત્રા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરામ લેશે. બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા પ્રયાણ કરાશે. કોંગ્રેસની શરૂ થયેલી ન્યાયયાત્રા આજે પૂર્ણાહુતિ છે. અમદાવાદ તરફ ન્યાયયાત્રા આગળ વધી રહી છે અને અત્યારે હાલ આ યાત્રા જે છે તે સાણંદ સરખેજ રોડ ઉપર આવી પહોંચી છે. થોડા સમય બાદ જુહાપુરા થઈ અને કોંગ્રેસ કાર્યાલય તરફ
તેઓ વિશ્રામ કરશે અને આવતીકાલે તેઓ ગાંધી આશ્રમથી તેની સત્તાવાર રીતે પૂર્ણાહુતિ જાહેર કરશે. સંખ્યાબંધ લોકો જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા. અત્યારે ઠેર ઠેર જગ્યાએ તેમનું સ્વાગત થઈ રહ્યું છે. મહત્વનું છે કે એક ઘડો પણ રાખવામાં આવ્યો હતો કે જ્યાં તેમને સજેશન મળતા હતા, તેમની જે કામગીરી જે છે તે કેવા પ્રકારની કરવી જોઈએ તે પ્રકારના સજેશન છે એ તે હવે આગામી સમયમાં વિધાનસભાથી લઈ લોકસભામાં જે તેમના નેતાઓ જે છે તે આગામી આ પ્રશ્નો ઉઠાવશે. કેમેરામેન શ્રેણીક મહેતા સાથે મૌલિક ધામે 4 ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ. રાજ્ય સરકારે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું છે, જેને જૂનાગઢના ભવનાથના સંતોએ આવકાર્યું છે. ભવનાથના સંતોએ નવા કાયદાને અનુમોદન આપ્યું છે. આ ભૂવા ભરાલી જે કોઈ હોય અંધશ્રદ્ધા ફેલાવે છે, એ અંધશ્રદ્ધા યોગ્ય નથી. આપણે શ્રદ્ધા જો રાખવી હોય તો જેને આપણને પૃથ્વી ઉપર મોકલા છે એવા ભગવાન શિવજી, મા જગદંબા દત્ત ભગવાન, જે કોઈ 33 કરોડ દેવતા આપણે સામે છે જ, એને બધા એમાં શ્રદ્ધા આપણે રાખવી જોઈએ. એ આપણી શ્રદ્ધા છે. માટે જે કોઈ સરકાર આ કાયદો લ્યાવે છે એ કાયદાને અનુલક્ષીને અમે પણ એમની સાથે છીએ. કાયદો હોવો જ જોઈએ, અંધશ્રદ્ધા નાબૂદ થઈ જવી જોઈએ. અમારા સંતોનો કાયમને માટે કહેવાનું છે કે ધર્મની રાહે હાલવાવાળા વ્યક્તિઓએ આવી અંધશ્રદ્ધામાં પડવાની જરૂર નથી. કારણ શ્રદ્ધા છે એ આત્મવિશ્વાસ વધારે છે. તો અંધશ્રદ્ધાને સ્થાન ન આપતા અને આવા કારણ વિનાના ધૂણી અને ભૂવાના વેમમાં પડવાના આ વેમના કારણો દૂર કરવા એ સરકારની, સમાજની અને સંતોની સૌની ફરજ બને છે. કાળા જાદુ વિધેયક બિલ પસાર થતાં ભાગવતાચાર્ય પણ આ બિલને આવકારી રહ્યા છે. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કહ્યું, શ્રદ્ધા સ્વસ્થ અને મજબૂત રહેવી જોઈએ, જેથી આ સારી અને સ્વાગતની વાત છે. અનેક પ્રકારની સાધનાઓને નામે અનેક નિર્દોષ જીવની હત્યા થતી અટકે, આ બધું બહુ મહત્વનું છે. શ્રદ્ધા સ્વસ્થ અને મજબૂત રહેવી જોઈએ, પણ અંધશ્રદ્ધાથી સમાજ બચવો જોઈએ. એના નિર્મૂલન માટે થઈ અને જે થાય સ્વારી સ્વાગતને યોગ્ય વાત છે.